જલપા સાથે ચેટ કરી રહ્યો છું. તારી સાથે થોડી અગત્યની વાતો કરવી છે, કરી શકું? હા બાપા, કેમ નહીં. જો બેટા, હવે તું લગ્ન કરવા માટે જઈ રહ્યો છે. બેટા, તારી પાસે તેમને જેટલી પણ અપેક્ષાઓ હતી ને, એ અમે લોકોએ તને કહી, ગુસ્સો કરીને કહી, મીણા ટોણા મારીને પણ કહી, પણ કઈ ખરી. પણ પત્નીઓ ક્યારે બોલશે નહીં દીકરા, તારે સમજવું પડશે કે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે. લગ્ન પછી તારે દૂરંદેશી તો રાખવી જ પડશે, કારણ કે લગ્ન પછી તારી પતિની જવાબદારી તારા માથા ઉપર આવી જશે દીકરા. કુશલ, તું જો એને બોજ સમજીશ ને, તો જિંદગી ભર રીબાતો રહીશ, દુખી થઈશ. પણ તું જો એને સાથ સમજીશ, તો પ્રવાસ મીઠો થઈ જશે, સુખમય થઈ જશે. તું તારા જીવનની સૌથી મોટું અગત્યનું પગલું ભરવા માટે જઈ રહ્યો છે દીકરા. એટલે જવાબદારીઓ કઈ રીતે નિભાવવી, એને કઈ રીતે બેલેન્સ કરવી, એ તારે સમજવાનું છે, શીખવાનું છે અને અમલમાં પણ મૂકવાનું છે. તને ખબર છે કુશળ, જ્યારે આપણે આમ સ્વિમિંગ શીખતા હોઈએ ને, ત્યારે ટ્રેનર આપણને અચાનક જ સ્વિમિંગ પુલમાં એક ઊંડી જગ્યાએ લઈ જઈને ધક્કો મારી દેતો હોય છે. બસ, લગ્ન એટલે જિંદગીની ઊંડી સાઈડ. નક્કી તારે કરવાનું છે બેટા, કે તારે તરતા શીખવાનું છે કે પછી હારીને તારે ડૂબી જવું છે. વિચાર વિમર્શ માટે અમે લોકો તો છીએ જ, તને તરવા માટે ક્યારેક ક્યારેક અમે લોકો ફ્લોટિંગ રિંગ પણ બનાવીને આપશું, પણ થોડાક સમય માટે. બાકી હાથ પગ તો તારે જ ચલાવવા પડશે દીકરા. અને બીજી વાત, એક વસ્તુ હંમેશા યાદ રાખજો દીકરા, કે જીવનની ગાડી હંમેશા બે પૈડા ઉપર ચાલતી હોય છે. બે પૈડામાંથી જો એક પૈડું પણ ખસી ગયું ને, તો આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે. હવે નક્કી તારે કરવાનું છે કે તું તારી જીવનની ગાડી કઈ રીતે ચલાવે છે. સમજો પપ્પા, તમે મને સમજાવવા આવ્યા છો કે ડરાવવા? અરે દીકરા, તું અત્યારથી ડરીશ ને તો વિચાર તો થઈ જઈશ, અને લગ્ન પછી ભૂલો થોડીક ઓછી થઈ જશે.